नमस्कार બાળકો, ધોરણ 3 વિષય પર્યાવરણ માં તમારા આસપાસ માં તમારું ફરી સ્વાગત છે। તો આપણે જોતા હતા પ્રથમ સત્રનું પાઠ 1 પુનર્વિશું જોયું, એનો પુનરાવર્તન જોતા હતા। એમાં ભાગ 1 વિષય આપણે ગયું ખતે જોઈ ગયા, વિકલ્પો ખાલી જગ્યા ખરા ખોટા વિધાનને જોડકા જોઈ ગયા। હવે આજે આપણે ભાગ 2 માં પ્રશ્નોના જવાબ જોઈશું, બરાબર છે? તો શરૂ કરીશું આપણે બાળ મિત્રો, કે નીચેના પ્રશ્નનો ઉત્તર એક બે વાક્યમાં આપો। પહેલો પ્રશ્ન છે કે તમે કયા કયા પ્રાણીઓ જોયા છે। આપણે એમાં લખી શકીએ કે મેં ગાય, ભેંસ, બળદ, ઘોડો, બકરી, ચકલી, કબૂતર, પોપટ, મોર, કૂતરો, કીડી, મકોડા, સાપ, મધમાખી, મચ્છર, કાગડો, ઊંટ, ગધેડું, કાબર જેવા પ્રાણીઓ જોયા છે, બરાબર છે? તમે આ બધા પ્રાણીઓ તો જોયા જ હોય, એ બધા પ્રાણીઓના નામ તમારે લખી દેવાના છે। બીજો પ્રશ્ન છે કે કયા કયા પ્રાણી સરકીને ચાલે છે। હવે કયા કયા પ્રાણી સરકીને ચાલે છે બાળમિત્રો? તો સાપ, અજગર અને અળસિયું। સાપ, અજગર અને અળસિયું જેવા પ્રાણીઓ સરકીને ચાલે છે, આ પણ ઇઝીલી પ્રશ્નનો જવાબ છે, તમને આવડી જ જાય, બરાબર છે? સરકીને ચાલે એટલે તમારે સમજી જવાનું કે સરકીને કેવું પ્રાણી ચાલે કે જેના પગ ના હોય, હાથ પગ હોય ના એવા પ્રાણી સરકીને ચાલે, બરાબર છે? આકાશમાં ઉડનારા પ્રાણીઓ કયા કયા છે? કબૂતર, કાગડો, ચકલી, પોપટ, કોયલ, કાબર અને સંભળી જેવા પક્ષીઓ આકાશમાં ઉડનારા પ્રાણીઓ છે, બરાબર છે? જમીન પર રહેનારા પ્રાણીઓ કયા કયા છે? તો જમીન પર રહેનારા પ્રાણીઓ છે ભેંસ, ગાય, ઊંટ, ઘોડો, બળદ, સસલું, કૂતરો, ઉંદર, બિલાડી, ગધેડો, બકરી વગેરે પ્રાણીઓ જમીન પર રહેનારા પ્રાણીઓ છે। હવે રાત્રિના સમયે ખોરાક શોધવા નીકળતા પ્રાણીઓ ક્યાં છે, કયા છે? શું કહે છે? રાત્રિના સમયે ખોરાક શોધવા નીકળતા પ્રાણીઓ કયા છે? તો રાત્રિના સમયે ખોરાક શોધવા નીકળતા પ્રાણીઓ ઘુવડ અને ચામાચીડિયું છે। અને એક વસ્તુ યાદ રાખજો બાળમિત્રો, પ્રશ્નનો જવાબ જેટલો તમે પૂરા વાક્યમાં લખશો એટલો તમને માર્ક ઘણા સારા મળશે, બરાબર છે? અને હંમેશા આશા રાખું છું કે પ્રશ્નનો જવાબ તમે પૂરા વાક્યમાં જ લખજો। એવું નહીં કે રાતના સમયે ખોરાક શોધવા નીકળતા પ્રાણીઓ કયા છે તો તમે ખાલી ઘુવડ અને ચામાચીડિયું નામ લખીને મૂકી કાઢો, પણ જેમાં આમ લખ્યું છે કે પ્રશ્નનો જવાબ આપણને પ્રશ્નમાંથી જ મળી જાય। જેમ કે આખો પ્રશ્ન બેઠો આ રીતના લખી કાઢવાનો કે જવાબ એનો રાત્રિના સમયે ખોરાક શોધવા નીકળતા પ્રાણીઓ, બસ આખું આટલું લખી દેવાનું, પછી એના નામ લખી દેવાના કે ઘુવડ અને ચામાચીડિયું। તો આ પ્રશ્નનો જવાબ તમને વ્યવસ્થિત લાગે, એનું લખાણ વ્યવસ્થિત લાગે, ખ્યાલ આવ્યો? તો પ્રશ્નનો જવાબ વેટ નહીં ઉતરવાના, લખવાના વ્યવસ્થિત રીતના લખવાના, બરાબર છે? આગળ જોઈએ આપણે, ઝાડના થડમાં બખોલ બનાવી રહેનાર પ્રાણીઓ કયા કયા છે? તો ઝાડના થડમાં બખોલ બનાવીને રહેનાર પ્રાણીઓ ખિસકોલી અને લક્કડખોદ છે। કયા કયા પ્રાણીઓ છે? ખિસકોલી અને લક્કડખોદ છે, જે ઝાડના થડમાં બખોલ બનાવીને રહેનાર પ્રાણીઓ છે। ઠેકડા મારીને કયા કયા પ્રાણીઓ ચાલે છે? તો ઠેકડા મારીને ચાલતા પ્રાણીઓ દેડકો, સસલું, કાંગારું વગેરે છે। કયા કયા પ્રાણીઓ? દેડકું, સસલું, કાંગારું વગેરે પ્રાણીઓ ઠેકડા મારીને ચાલે છે। જો પ્રશ્ન જવાબ પૂરા વાક્યમાં લખ્યા છે ને આમાં, લાંબી પૂંછડીવાળા પ્રાણીઓ કયા કયા છે? વાંદરો, ગાય, ભેંસ, ઘોડો, બળદ, મોર વગેરે પ્રાણીઓ લાંબી પૂંછડીવાળા પ્રાણીઓ છે। હવે તમને આમાં પૂછ્યું કે લાંબી પૂંછડીવાળા પ્રાણીઓ કયા, તો બે પ્રાણીઓ નામ લખીને મૂકી દે અને તમને જવાબ મળી જાય એવું ના રાખતા, બરાબર છે? આગળ જતા તો તમને, ચલો હમણાં તમને મળી જશે સ્કૂલમાંથી જતું કરીને, પણ આગળ જ્યારે જશો ત્યારે તમને અત્યારથી વ્યવસ્થિત તમે પ્રશ્નનો જવાબની પદ્ધતિ વ્યવસ્થિત લખશો, પૂરા વાક્યમ લખશો અને જે પ્રમાણે માંગ્યો એ પ્રમાણે 5-6 નામ આપીને લખશો તો તમારા પ્રશ્નનો જવાબ તમને પૂરેપૂરા માર્ક મળશે, ખ્યાલ આવ્યો? પણ એ વખત તમે વેઇટ કરશો તો કોઈ માર્ક નહીં આપશે, ચેકડો પડી જશે, ખ્યાલ આવ્યો? એટલે અત્યારથી તમને પદ્ધતિ શીખવાડું છું કે આગળ જતા તમને કોઈ વાંધો આવશે નહીં, બરાબર છે? એટલે લખો તો હંમેશા પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત લખવાનો, સારી રીતના લખવાનો, લખવા ખાતર નહીં લખવાનો। આગળ જોઈએ આપણે, નીચે આપેલા પ્રાણીઓના રહેઠાણના નામ લખો। કીડી છે, ગાય છે, ઘોડો છે, ઘેટું બકરું, સિંહ, કબૂતર, હવે એના રહેઠાણ પણ આપણે જોઈ લઈએ। કીડી ક્યાં રહે છે? દરમાં રહે છે। પછી ગાય ક્યાં રહે છે? ગમાણમાં। ગાય જ્યાં રહે એ જગ્યાને શું કહેવાય? ગમાણ કહેવાય। પછી ઘોડો ક્યાં રહે છે? તબેલામાં રહે છે। ઘેટું બકરી ક્યાં રહે છે? વાડામાં રહે છે। સિંહ ક્યાં રહે છે? ગુફામાં રહે છે। અને કબૂતર ક્યાં રહે છે? માળામાં રહે છે। યાદ રહી ગયું, કીડી દરમાં રહે, ગાય ગમાણમાં રહે, ઘોડો તબેલામાં રહે, ઘેટા બકરી વાડામાં રહે, સિંહ ગુફામાં રહે અને કબૂતર માળામાં રહે છે।
આગળ જોઈએ આપણે નીચે આપેલા પ્રાણીઓનું ચાર પગવાળા અને બે પગવાળા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. જો બાળમિત્રો વર્ગીકરણ તમારે ખાસ પૂછાય જ છે અને પૂછાય જ છે અને વર્ગીકરણના માર્ક પણ સારા હોય છે. વર્ગીકરણના માર્ક બેઠા જોતા હોય તો વ્યવસ્થિત ધ્યાન આપો વર્ગીકરણમાં કેવી રીતના કરવાનું. વર્ગીકરણ આપ્યું તો હંમેશા પહેલાં જોઈ લેવાનું શું કહેવા માગે છે કે નીચે આપેલા પ્રાણીઓનું ચાર પગવાળા, શું કીધું છે, ચાર પગવાળા અને બે પગવાળા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. એટલે ચાર પગવાળા પ્રાણીઓ અલગ કાઢવાના છે અને બે પગવાળા અલગ કાઢવાના છે. તો પહેલાં આપણે પ્રાણીઓ જોઈ લઈએ કયા કયા છે. ગાય, મોર, ઊંટ, ભેંસ, કાગડો, પોપટ, ઘોડો, કૂતરો, કબૂતર અને ઘુવડ છે. હવે સમજી લો, અહીંયા આપણે લખી કાઢ્યું કે ચાર પગવાળા પ્રાણીઓ, બે પગવાળા પ્રાણીઓ. હવે ગાય, ગાયને કેટલા પગ હોય છે, ચાર હોય છે, બરાબર છે. તો આપણે અહીં લખી કાઢ્યું ચાર પગવાળામાં ગાયને લખીએ. પછી મોર, મોર તો તમે જોયો જ છો, મોરને કેટલા પગ હોય છે, બે હોય છે. તો મોરને આપણે ક્યાં લખીશું, બે પગવાળા પ્રાણીઓમાં લખીશું. પછી ઊંટ, ઊંટને કેટલા હોય છે, ચાર પગ હોય છે. તો ઊંટને પણ ગાયની જોડે લખીશું ચાર પગવાળામાં. ભેંસ, ભેંસને કેટલા પગ હોય છે, ચાર હોય છે, એને પણ ચાર પગમાં લખીશું. પછી કાગડો, કાગડાને કેટલા પગ હોય છે, બે પગ હોય છે, તો એ બે પગવાળા પ્રાણીઓમાં કાગડાને લખીશું. પોપટને પણ કેટલા હોય છે, પોપટને પણ બે પગ હોય છે, તો એ પણ બે પગવાળામાં લખીશું. ઘોડો, ઘોડાને કેટલા હોય છે, ચાર પગ, એટલે ચાર પગવાળાના પ્રાણીમાં લખીશું. પછી કૂતરાને પણ ચાર પગ હોય છે, એટલે એ પણ ગાયની જોડે લખીશું. કબૂતરને બે પગ હોય છે, એટલે બે પગવાળા પ્રાણીઓમાં કબૂતર આવશે. પછી ઘુવડ પણ બે પગવાળા પ્રાણીઓમાં આવશે. થઈ ગયું વર્ગીકરણ, આવડ્યું કે નહીં બાળકો? બસ આ રીતના સમજી વિચારીને વર્ગીકરણ કરવાનું છે તો તમને પૂરા તમારા બેઠા માર્ક મળશે, બરાબર છે. આમાં કશું જ આપણે મોડે કરવાનું નથી, ગોખવાનું નથી, બસ સમજી વિચારીને કરવાનું છે. તમે બધા પ્રાણીઓને તો જોયા છે, તમને એ પણ ખબર છે કયા પ્રાણી ચાર પગના છે અને કયા પ્રાણી બે પગના છે. તો બસ આપણે ખાલી સમજી વિચારીને પ્રશ્નનો જવાબ લખવાનો છે. આગળ જોઈએ, નીચે આપેલા પ્રાણીઓનું જીભથી પાણી પીતા અને હોઠથી પાણી પીતા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. હવે આ શું કીધું છે, જીભથી પાણી કયું પ્રાણી પીવે છે અને હોઠથી કયું પ્રાણી પાણી પીવે છે. ફરી નામ જોઈ લઈએ આપણે, ગાય છે, વાંદરો છે, કૂતરો, વાઘ, ભેંસ, સિંહ, હરણ, બિલાડી, બકરી અને શિયાળ છે. હવે જીભથી પાણી પીતા પ્રાણી લખીશું આપણે અને હોઠથી પાણી પીતા પ્રાણી લખીશું. હવે જીભથી પાણી પીતા પ્રાણીઓ, સૌથી પહેલાં આપણે ગાય. ગાય શેનાથી પાણી પીવે છે, હોઠથી પાણી પીવે છે. શેનાથી પાણી પીવે છે, હોઠથી. ગાયને તમે જોજો પાણી આપો ત્યારે એ કેવી રીતના પાણી પીવે છે, એ હોઠથી પાણી પીવે છે, બરાબર છે. પછી વાંદરો, વાંદરો શેનાથી પાણી પીવે છે, હોઠથી. શેનાથી પાણી પીવે છે, હોઠથી. કૂતરો, કૂતરો શેનાથી પાણી પીવે, જીભથી પાણી પીવે. શેનાથી પાણી પીવે, જીભથી. પછી વાઘ, વાઘ શેનાથી પાણી પીવે, જીભથી. પછી સિંહ, સિંહ પણ શેનાથી પાણી પીવે, જીભથી. ભેંસ શેનાથી પાણી પીવે, હોઠથી, બરાબર છે. પછી સિંહ જીભથી. હરણ, હરણ હોઠથી પાણી પીવે છે. પછી બિલાડી જીભથી પાણી પીવે છે, બરાબર છે. પછી બકરી, બકરી હોઠથી પાણી પીવે છે. શિયાળ, શિયાળ જીભથી પાણી પીવે છે, બરાબર છે. એક વસ્તુ માર્ક કર્યો બાળમિત્રો તમે, આમાં જે થોડું જે શાકાહારી દરેક પ્રાણીઓ બને ત્યાં સુધી હોઠથી જ પાણી પીતા હોય છે, પણ જે માંસાહારી એટલે માંસનું થોડું સેવન કરતા એ પ્રાણીઓ જીભથી પાણી પીવે છે. આ બધા જ પ્રાણીઓ માંસ ખાવાવાળા પ્રાણીઓ છે, એ તમે જોઈ લેજો, બરાબર છે. એટલે આટલું વસ્તુ યાદ રાખજો આ વર્ગીકરણમાં. આ બધા ગાય, વાંદરો, ભેંસ, હરણ, બકરી આ બધા કેવા છે, શાકાહારી પ્રાણીઓ છે, બધા હોઠથી પાણી પીવાવાળા છે અને જીભથી પાણી પીતા પ્રાણીઓમાં. આટલી વસ્તુ દેખજો, આ બધા માંસાહારી પ્રાણીઓ છે. કૂતરો પણ માંસ ખાય છે, બરાબર છે, એ બધું વસ્તુ ખાય છે પણ માંસનું પણ જોડે સેવન કરે છે. કૂતરો છે, વાઘ છે, સિંહ, બિલાડી, શિયાળ, બિલાડી પણ માંસ ખાય, ઉંદર ખાય છે ને, આ બધા પ્રાણીઓ જીભથી પાણી પીવાવાળા પ્રાણી છે, યાદ રહી ગયો. આગળ જોઈએ આપણે, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. હલનચલનની બાબતમાં પ્રાણીઓ કેવી રીતે અલગ પડે છે? તો દરેક પ્રાણીઓની હલનચલનની રીત કેવી હોય છે, અલગ અલગ હોય છે. કેટલાક પ્રાણીઓ ચાલે છે, કેટલાક પ્રાણીઓ સરકે છે, કેટલાક પ્રાણીઓ ઉડે છે, તો કેટલાક પ્રાણીઓ તરે છે. આમાં કેટલાક પ્રાણીઓ હલનચલનમાં પગનો ઉપયોગ કરે છે અને કેટલાક પ્રાણીઓ પાંખોનો ઉપયોગ કરે છે. તો કેટલાક પ્રાણીઓ ચાલવામાં પૂંછડીની પણ મદદ લે છે. ખ્યાલ આવી ગયો તમને? આ પ્રશ્નનો જવાબ પણ ઇઝી છે લખવામાં, કે હલનચલનની બાબતમાં પ્રાણીઓ કેવી રીતે અલગ પડે છે એ પણ તમને બધાને ખબર છે કે કેટલાક સરકીને ચાલે છે, બરાબર છે, કેટલાક ઉડીને ચાલે છે, કેટલાક તરીને ચાલે છે. તો દરેકની હલનચલનની પદ્ધતિ અલગ હોય છે. કેટલાક પાંખોનો ઉપયોગ કરે છે ચાલવામાં, કેટલાક પૂંછડીનો ઉપયોગ કરે છે, બરાબર છે, કેટલાક પગનો ઉપયોગ કરે છે. તો દરેક પ્રાણીઓની પદ્ધતિ અલગ અલગ હોય છે, રીત અલગ હોય છે. ખ્યાલ આવી ગયો? આગળ જોઈએ આપણે,
રહેઠાણની બાબતમાં પ્રાણીઓ કેવી રીતે અલગ પડે છે. હવે આપણે રહેઠાણની બાબતમાં જોઈશું કે દરેક પ્રાણીની રહેઠાણની જગ્યા જુદી જુદી હોય છે. કેટલાક પ્રાણીઓ ઝાડ ઉપર રહે છે, જેમ કે ઉદાહરણ તરીકે વાંદરો, ચિત્તો. પ્રાણીઓ ક્યાં રહે છે? ઝાડ પર. કેટલાક પ્રાણીઓ પાણીમાં રહે છે, ઉદાહરણ તરીકે દેડકો, કાચબો, માછલી. પછી કેટલાક પ્રાણીઓ જમીન પર રહે છે, જેમ કે ગાય, ભેંસ, બળદ, હાથી અને ગધેડું. કેટલાક પ્રાણીઓ જમીનની અંદર દર બનાવીને રહે છે, જેમ કે ઉદાહરણ તરીકે સાપ, કીડી, મકોડા, ઉધઈ. કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે, જેમ કે ઉંદર, બિલાડી અને ગરોળી જેવા. બરાબર છે. હવે રહેઠાણ વિશે જોઈ લીધું, હવે આગળ જોઈએ આપણે. હવે થોડા વિકલ્પ પણ જોઈ લઈએ. ઝાડ ઉપર અને જમીન પર રહેનારું પ્રાણી કયું છે? કૂતરો, વાંદરો, શિયાળ કે ગાય. તમને ખબર છે વાંદરો ઝાડ ઉપર પણ રહે છે અને જમીન પર પણ રહે છે. તો જવાબ શું આવશે? વાંદરો આવશે. ઉડે છે છતાં બચ્ચાને જન્મ આપે છે તેવું પ્રાણી કયું છે? ઉડે છે છતાં પણ બચ્ચાને જન્મ આપે છે. બાકી ઉડતા પક્ષીઓ કોઈ જન્મ બચ્ચાને જન્મ ના આપે પણ શું મૂકે? ઈંડા મૂકે. બરાબર છે. તેવું કયું પ્રાણી છે કે જે ઉડે છે છતાં પણ બચ્ચાને જન્મ આપે છે? તો ચામાચીડિયું. બરાબર છે. બીજા પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકનાર પક્ષી કયું છે? આ પણ બધાને ખબર હશે, કોયલ છે. બરાબર છે. જે પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી દે છે. આગળ જોઈએ. તળાવમાં એક પગે સ્થિર ઊભા રહી માછલીનો શિકાર કરનાર પ્રાણી કયું છે? તો કયું છે? બગલો છે, જે એક પગે ઊભો રહીને માછલીનો શિકાર કરે છે. નીચેનામાંથી ઠેકડા મારીને ચાલતું પ્રાણી કયું છે? સસલું છે. કાચબો ઠેકડા ના મારે, કાગડો પણ ઠેકડા ના મારે, શિયાળ પણ ઠેકડા ના મારે. રહ્યું કોણ? સસલું. તો સસલું ઠેકડા મારીને ચાલતું પ્રાણી છે. બરાબર છે બાળમિત્રો. અહીંયા આપણો પાઠ એકનો ભાગ બેનું પુનરાવર્તન પૂર્ણ થાય છે. આપણે આપણા નવા પિરિયડમાં પાઠ બેના પુનરાવર્તન સાથે ફરી મળીશું. હવે રજા લઈશ બાળમિત્રો. નમસ્કાર.